સાંભળ જો હવે, ખુલ્લી આંખે આ ભિખારી મહાત્મા જોઈ રહ્યા છે. વાહ, શું પ્રભુ તમારા શાસનની બલિયારી. ગઈકાલે આ શેઠના ઘરે જયારે ભીખ માંગવા ગયો હતો ત્યારે એના માણસે મને દંડા મારીને બહાર કાઢ્યા હતા. આજે એ જ શેઠ મારા પગ દબાવી રહ્યો છે. અમારું બહુમાન નથી, આ કોનું બહુમાન છે? કોનું બહુમાન છે? ચારિત્રનું. અને આ ભિખારી મહાત્મા મનોમન પ્રભુના શાસનની અનુમોદના કરે છે. ભગવાન, તમારું શાસન કેટલું અદભુત છે! મને કેવા ગુરુ મળ્યા, કેવી દીક્ષા મળી! પ્રભુ, તમારો પાડ નહીં, ઉપકાર ક્યારે નહીં ભૂલાય. આમ અનુમોદના કરતા જાય, નૌકાર સાંભળતા જાય છે. મહાત્માના પ્રાણ છૂટી ગયા, મૃત્યુ પામી. આજ ભારતની અંદર અવંતી દેશમાં, જેને આજે ઉજ્જૈની નગરી કહીએ છીએ, ઉજ્જૈનીમાં એનો જન્મ થયો છે. યાદ છે અશોક, સમ્રાટ અશોક, એનો દીકરો કોણ થયો? કુણાલ. અને કુણાલનો દીકરો કોણ છે? સંપ્રત. દિવસો મહિનાઓ પસાર થઈ રહ્યા છે. 16 વર્ષની ઉંમરમાં કુણાલ આંધળો થઈ જવાના કારણે સંપ્રતિને રાજગાદી પર બેસાડવામાં આવ્યો છે. 16 વર્ષની ઉંમર. આજે સુવસ્તી સુરી મહારાજે આમની પારિષ્ઠાપનિકા વિધિ કરી અને મહાત્માઓ સાથે એક ગામથી બીજે ગામ વિહાર કરતા કરતા 16 વર્ષ પછી વિહાર કરતા એકવાર એમને વિચાર આવ્યો કે ઉજ્જૈની નગરીમાં જીવિત સ્વામીની પ્રતિમા છે, મારે એમને વંદન કરવા છે. અને સુવસ્તી સુરી વંદન કરવા અવંતી દેશ ઉજ્જૈની નગરીમાં આવ્યા છે. જીવિત સ્વામી એટલે ખબર છે કોને કહેવાય? જીવિત સ્વામી, ભગવાન જયારે જીવતા હોય ત્યારે જે પ્રતિમા ભરાવવામાં આવે એને શું કહેવાય? જીવિત સ્વામી. આ જીવિત સ્વામીની પ્રતિમાના દર્શન કરવા મહાત્માઓ વિહાર કરીને પહોંચ્યા છે. યાત્રા કરીને આનંદ થઈ ગયો છે. ઉજ્જૈનીના સંઘને થયું કે આટલા મોટા મહારાસાહેબ આપણે ત્યાં આવ્યા છે, આપણે રથયાત્રાનું આયોજન કરીએ. અને રથયાત્રામાં જીવિત સ્વામીની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. અને આ રથયાત્રાનો વરઘોડો નીકળ્યો છે દેરાસરથી. આખી ઉજ્જૈની નગરીમાં ફરતો ફરતો બરાબર સુવસ્ત આ સંપ્રતિનો જે મહેલ છે એ મહેલ પાસેથી પસાર થાય છે. વાજા વાગ્યા, ખુદ સંપ્રતિ બહાર આવ્યા છે. જુએ છે કે આ કોણ આવી રહ્યું છે? ઓ, આ તો જૈનોનો વરઘોડો છે. મૂર્તિ આગળ પસાર થઈ, પાછળ ગુરુ મહારાજ. ખુદ સુવસ્તી સુરી મહારાજને જોયા અને જોતાની સાથે, ઓહ, અમને જોતા મને આનંદ કેમ થાય છે? ચંદ્રને જોઈને જેમ ચકોરને આનંદ થાય, એમ આ ગુરુ મહારાજને જોઈને મને આનંદ થાય. અને આનંદમાં ને આનંદમાં સંપ્રતિ બેભાન થઈ ગયા. આજુબાજુમાં ઉભેલા સેવકોને થયું કે અચાનક આ શું થઈ ગયું? કોઈએ પાણી છાટ્યું, કોઈએ વીંજણા વાયા. અને થોડી વારમાં બેઠા થયા ત્યાં એમને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. સંપ્રતિ સડસડાટ નીચે ઉતર્યા, વરઘોડો આગળ ચાલ્યો ગયો હતો. કઈ વાંધો નહીં, ઉપર આવીને એમણે પોતાના સેવકોને બોલાવીને કીધું, જરા તપાસ કરો આ મહાત્મા ક્યાં ઉતર્યા છે. સેવકોએ આવીને સમાચાર આપ્યા કે ગામ બહાર ઉદ્યાન છે, ઉદ્યાનમાં શ્રી ઘર છે, ત્યાં એમનું નિવાસ સ્થાન છે. જાઓ, સમય લઈને આવો કે અમારા રાજા આપના દર્શન કરવા માટે આવે છે. ક્યારે આવે? ગુરુ મહારાજે સમય આપ્યો, 4th પ્રહરમાં આવજો. 3:30 વાગ્યા પછી ખુદ સંપ્રતિ પહોંચ્યા, વંદના કરી. ગુરુ મહારાજે ઉપદેશ આપવાનો શરૂ કર્યો. ઉપદેશ આપ્યા પછી એ પૂછે છે, ભગવાન, જૈન ધર્મની આરાધનાથી શું મળે? જે સારી રીતે જૈન ધર્મનું સેવન કરે તો એને શું મળે? અને સુવસ્તી સુરી મહારાજ કે જીને ધમ્મ ફલમ મોક્ષો, ભગવાનના શાસનની આરાધનાથી શું મળે? મોક્ષ મળે. સાસે સુખો જીણે હિમ પન્નતો, જ્યાં શાશ્વત સુખો છે. નરસુર સુહાઈમ અણુસંગયા ઇમ ઇહ કિસી પલાલમ.
અને મોક્ષ ન મળે ત્યાં સુધી દેવ અને મનુષ્ય, દેવ અને મનુષ્યના સુખો, ભૌતિક સુખો મળે. જેમ કોઈ ખેડૂત ધાન્ય વાવે તો સાઈડમાં ઘાસ ઉગી જાય તો ધાન્ય એ મોક્ષ છે અને ઘાસ છે એ મનુષ્યને દેવલોકના સુખ છે.